અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં આગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી। અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટીમાં વી બ્લોકના ચોથા માળે આજે સવારે અચાનક આગ લાગી હતી। જો કે સ્થાનિકોના મતે સવારના વી 405માં અનિલ બગેલ અને તેમની પત્ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો। જો કે આ દરમિયાન અચાનક ઝઘડો ઉગ્ર બન્યા બાદ બંનેએ એકબીજા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો। અંદર ઘરના ઝઘડાની તો અમને બહુ આઈડિયા નથી, પણ જ્યારે બનાવ બન્યો ત્યારે સિક્યુરિટીને જાણ થઈ એટલે સિક્યુરિટી તરત ત્યાં પહોંચ્યા હતા। પછી એમણે મને કોલ કર્યો એટલે હું બી ત્યાં પહોંચ્યો હતો, અને એમણે જે ફાયરની પાઇપ ને બધું લગાવી અને પ્રયત્ન કર્યો એમણે બચાવવાનો, જે બી એમનાથી થતું તે બધું એમણે પ્રયત્ન કર્યો। આ સમગ્ર મામલે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે અમને આગ લાગી હોવાનો કોલ મળતા અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। અમારી ટીમે જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ પતિ પત્ની એકબીજાને છરીના ઘા માર્યા હોય તે રીતે પડ્યા હતા। જો કે આ ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે પતિને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। આશરે 1.5-2 કલાક પહેલા અમદાવાદ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ ખાતે એ રીતનો મેસેજ હતો કે ગોદરેજ ગાર્ડન સિટીમાં ઈડન જે સ્કીમ આવી છે તેમાં વી બ્લોકમાં ચોથા માળે મકાનમાં આગ છે। અહીંયા આગળ શરૂઆતના તબક્કે ચાંદખેડા ફાયર સ્ટેશન તથા થલતેજ ફાયર સ્ટેશનથી વાહનો આવેલા હતા। અહીંયા આગળ જ્યારે સ્થળ પર જ્યારે ફાયર ઓફિસરો આવ્યા ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર જ બે કપલો એકબીજાના ચપ્પા માર્યા હોય તેવી હાલતમાં નીચે હતા તેવું જણાવેલ હતું। એ લોકોને 108માં તાત્કાલિક તાકીદે પહેલાં તો હોસ્પિટલાઇઝ કર્યા હતા, અને એના પછી ચોથા માળે જઈ આગ બુઝાવવાની કામગીરી કરી હતી। આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને કંટ્રોલમાં છે। અહીં સૌથી મોટો સવાલ એ છે કે આ આગ કોણે લગાડી, અને પતિ પત્ની ઇજાગ્રસ્ત હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોર પરથી મળ્યા તો તેઓ ચોથા માળે આગ લગાડી હોવા છતાં ગ્રાઉન્ડ ફ્લોર પર ક્યારે પહોંચ્યા? આવા અનેક સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવશે। ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગેલી આગની ઘટનામાં પતિ પત્ની ઇજાગ્રસ્ત થવાની સાથે પત્નીનું મોત નિપજ્યું છે, તો બીજી તરફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જો કે અહીં મહત્વની વાત એ છે કે આજે સવારે આ ઘટના બની ત્યારે બાળકો શાળાએ ગયા હોય તેઓ આ દુર્ઘટનામાં બચી ગયા હતા। ગોદરેજ ગાર્ડન સિટીમાં ઈડન સોસાયટીની અંદર પતિ પત્નીના ઝઘડામાં જે વૃત છે તે લેવામાં આવ્યું હતું છે કે જેના ચોથા માળે જે પતિ પત્ની રહેતા હતા અને કોઈ કારણોસર બંને વચ્ચે અણબન હતું, અને તેમાં પતિ પત્ની એકબીજાને જે ઈજાઓ પહોંચાડી હતી, મકાન છે તેની અંદર આગ લગાડવામાં આવી હતી। અત્યારે પોલીસની ટીમ છે, ફાયર બ્રિગેડની ટીમ છે, તમામ લોકો અહીંયા આગળ હાજર છે, અહીંયા તપાસ કરવામાં આવી રહી છે કે આખી ઘટના છે તે શું બની હતી। પત્નીનું આ ઘટનાની અંદર છે જે મોત નિપજ્યું છે, તો સાથે સાથે કહી શકાય કે તેમનો જે પતિ છે તેમને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલા છે। ખાસ શું અણબનાવ હતો તે ચોક્કસપણે નથી કે ખ્યાલ આવી શક્યો, પરંતુ પતિ પત્ની અને તેમના જે બાળકો છે તે વર્ષોથી આ મકાનની અંદર રહેતા હતા। એફએસએલ આવશે કે ફાયર કઈ રીતનું છે એની તપાસ કરાશે, બીજી કઈ કઈ બાબતોની તપાસ કરાશે, કારણ કે ઝઘડો થયો તો તીક્ષ્ણ એ હજુ કઈ આપણી પાસે કઈ પૂરતી નથી। એક પેલો ભાઈ છે એ જો દાખલ છે એ હોશમાં આવે અને એની પૂછપરછમાં ખબર પડશે। એમની પત્નીની ગા કેવા હતા? મેં નથી જોયા, મારા પહેલાં એ લોકો સારવાર માટે જતા રહ્યા છે, હવે એક આપણા સિનિયર પીએ સાહેબ ત્યાં છે એ આપણને બતાવશે બધું ક્યાં હું ત્યાં નથી ગયો છું। એટલે ખાસ કહી શકાય કે જે પ્રમાણે અત્યારે હાલ બી તમે જોઈ શકો છો કે પોલીસ છે, અદાણીની ટીમ છે, ટોરેન્ટ પાવરની ટીમ છે, તમામ લોકો અહીંયા આવી પહોંચેલા છે। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આજે આગ પર કાબૂ મેળવવામાં આવેલો છે, આગને સંપૂર્ણ કાબૂમાં કરી દેવામાં આવ્યું છે। જે આખી વાત જે કહેવાય કે જે ખરેખર એકબીજાની જે હત્યા કરવામાં આવેલી છે કે અન્ય કોઈ કારણથી આગ લાગી છે કે પત્નીની હત્યા કરવા, આ તમામ બાબત ઉપર જે પોલીસ છે તે તપાસ કરી છે, એફએસએલ ટીમની મદદ લેવામાં આવી છે, થોડી જ વારમાં એફએસએલની ટીમ છે તે પણ ઘટના સ્થળે આવી પહોંચશે। કેમેરા પર્સન ભાવિન વાઘેલા સાથે મયુર મેવાડા, કનેક્ટ ગુજરાત, અમદાવાદ।